શેતાન કેમ પડ્યો? તો એ પોતાના જ કામથી પડ્યો. હવે જો પાપ હોય તો શેતાન એમ કહી શકે છે કે તમે બધા આજ્ઞા કરવા, તમને આજ્ઞા આપી અને નબળા માણસને તમે આજ્ઞા આપો, તમે જેને આજ્ઞા આપો તમે ચાલી પણ આપો, જેને આવડતી હોય ગાડી જઈને આપો. હવે જયારે આપણને પ્રભુ પવિત્ર દેવ પવિત્ર આત્મા આપે જ નહીં અને આપણને આજ્ઞા પર આજ્ઞા આપે તો આપણે શું થાય? આપણાથી પાપ થાય, આપણાથી આજ્ઞા ભંગ જ થાય. પણ જો આપણને સામર્થ્ય પણ આપવામાં આવે તો આપણાથી આજ્ઞા ભંગ ના થાય. આપણી જેટલી પણ આપણની જેટલી ખૂબી છે એ હિસાબથી આપણને તે સોંપવામાં આવે. કોઈને 5 તાલંત આપ્યા, એ શક્તિ પ્રમાણે આપ્યા કે ભાઈ આ 5 કમાઈ શકે છે, આ એક કમાઈ શકે એવું લાગે તો હવે એક કમાયો કે નહીં. તો એ શક્તિ પ્રમાણે પ્રભુ પરીક્ષા કરે છે અને શક્તિ પ્રમાણે એ બધાને વેચે છે. જે થોડાનો વિશ્વાસ રહેશે બરાબર ના, તો એ પ્રભુ જતાલીને અથવા તો આ જે લુટી પડશે એને જાણે છે કે એની કેટલી તાકાત છે, એસ્પેક્ટ છે, તાકાત છે, કેપેસિટી છે, કે એ પ્રમાણે હું એને અમુક વસ્તુ સોંપું. તો પ્રભુએ જયારે કોઈ આજ્ઞા આપી હશે તો એ પાડી શકે એવી હોવી જોઈએ. નાના બાળકોને તમે કહો કે એક્સિડન્ટ બોલશે, બિચારું બોલે બોલતા રહ્યા હું ત્યાં તું ફેર બરાબર, એને ખાલી બા 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 બોલે. તે જ પ્રમાણે જો શેતાને આજ્ઞા આપી હોય તો એ ભૂલ કરવાની. હવે આપણે કેમ પાપ કર્યું? કારણ કે આપણને આદમે કેમ પાપ કર્યું? કારણ કે આદમને કોઈ નહેતો આપ્યું, આદમ હવાને શેતાને દેખા આવ્યો ત્યારે એ લોકો ફળ ખાધું. તો શેતાને પણ દેખાવ હતું પાપ કરવાનો વિચાર અથવા તો ઈશ્વરના વિરુદ્ધ જવાનો વિચાર કોણ આપે? ઈશ્વરના આજ્ઞાને તોડવાનો વિચાર કોણ આપે? એ તો પોતે જ. એટલે એવું કોઈ જ્યાં નથી છે, જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન નથી. તારે ઊંઘી જાય બેસાડો તો કાયદો તૂટે છે. એટલે રોમન પત્ર લઈ જાય, રોમન પત્ર જાય
જો નિયમ ને માનનારા વારસ હોય તો વિશ્વાસ નિરર્થક થાય છે અને કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે પણ જ્યાં નિયમ નથી ત્યાં ઉલ્લંઘન પણ નથી એટલે નિયમ હોય તો ઉલ્લંઘન હોય પણ એવો કોઈ નિયમ જ નતો એવું કીધું હોય કે તું આવું ના કરતો અને એ એવું કરે તો એ પાપ કહેવાય પણ છતાં પણ ઈશ્વરનો જો ગુનેગાર બન્યો તો પણ જયારે પ્રભુ યલિયુગમાં સભા આવે છે ત્યારે એ હજી હજુમાં યહોવાના દૂતોની સાથે શેતાન પણ આવે છે તો જો એ શેતાન થયો હોય તો પ્રભુની હજુરમાં કેમ આવી શકે એટલે પ્રભુએ એને હજુ સુધી શેતાન સાબિત નતો કર્યો હતો તો એ ના જે વિચાર હતા અથવા એને જે કીધેલું કે હું આવું કરીશ એ પૂર્ણ નતું થયું જેમ પ્રભુએ બાર શિષ્યોમાં એક જણે કીધું કે શેતાન છે પણ એ શેતાન નતો પ્રભુ જેને પકડાવ્યો બી નતો પ્રભુને પરસ્પર બી નતા કર્યા પણ પ્રભુ પહેલા જ જાણતા કે આ એક જણ આવું છે તો એ પ્રમાણે જ્યાં સુધી એ ગુનો કરે નહીં ત્યાં સુધી કાયદો ના લાગે એટલે જ્યાં સુધી કે છે શું નિયમ ના હોય ત્યાં ઉલ્લંઘન પણ નથી પછી અને તે વચન કૃપાથી થાય અને સગળા વંશજોને વાસ્તે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમ પાડનાર છે તેઓને જે દેવ જે મોહેલાઓને કેમ કે નિયમ તો કોપ ઉપજાવે છે નિયમ કોપ ઉપજાવે છે નિયમ નો ભંગ થાય છે એટલે સ્વાભાવિક પાસે દુષ્ટો પેદા થાય શિક્ષા પેદા થાય કે તે મારા વિરુદ્ધ કેમ કારણ છે કે પ્રભુએ સમુદ્ર માટે પણ હદ ઠરાવે છે કે તે ઓળંગી નહીં સમુદ્ર બી માન છે આ જે દુનિયા ફરે છે કોઈ સુરત આમ 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 મોઢી જતો નહીં ફરતું બધું તે ફરે છે દુનિયા જેવી ફરે છે એવી જ ફરે છે એવું નહીં કે રાત માટે થઈ ગયા દિવસ થઈ ગયો બે ત્રણ બે ત્રણ વાર તો કે રાત આવી નહીં ત્રણ ત્રણ વાર તો દિવસ જ થઈ ગયા એવું નહીં થશે રાત દિવસ ને ઋતુઓ એવું નથી કે ભાઈ ઠંડી પછી ઠંડી પછી શું આવે ઉનાળો ઉનાળો પછી ચોમાસું ચોમાસું ઠંડુ એવું ઊંધું જતું નહીં થઈ જતું કે હવે પછી વરસાદ પડી જાય પછી વરસાદ પડી પછી આખું વર્ષ વરસાદ રહે પછી કોઈ યાર મન થાય તો કે અરે ઉનાળો નહીં થયો પછી આ તો ઠંડી આવી ગઈ મહિના માટે એવું કશું નહીં થતું પ્રભુએ બધી સાયકલ બનાવી છે નિયમ બનાવ્યો છે નિયમ એ નિયમ ચાલે છે એ નિયમ ચાલે છે પણ જયારે નિયમ તૂટે છે તો ગુસ્સો આવે છે કોપ ઉપજાવે છે એટલે ઘણા લોકો માને છે કે શેતાન એને પાપ કર્યું તો પ્રશ્ન થાય છે શેતાન શું પાપ કર્યું તો એને એવું વિચાર કર્યો કે હું દેવ જેવો કેમ ના થઈ ગયો તો પ્રશ્ન થાય છે કે ઈશ્વરે ક્યારે શેતાનને એવી આજ્ઞા કરેલી કે તારે એવું નહીં વિચારવાનું કે હું દેવ થઈ જાઉં એટલે કોઈ એવો નિયમ તો આપણે કહીએ છીએ પણ એવો કોઈ નિયમ છે ભાઈ ચલો બહુ બધા લોકો છે કે જે લોકો એમ કહેતા હોય છે નાસ્તિક લોકો કે ઈશ્વર છે નહીં ઈશ્વરમાં નથી માનતા તો બાઇબલ કહે છે મૂર્ખ છે મૂર્ખે કહ્યું કે દેવ છે નહીં અને ઘણા લોકો પોતાને દેવ માને છે બાઇબલમાં પણ જોયે છે મૂસાને પ્રભુએ દેવના ઠેકાણે બનાવ્યો એની તો ઈચ્છા નથી પણ એને દેવના ઠેકાણે બનાવ્યો માણસોને દેવ કીધા છે પ્રભુ શ્રીએ કીધું તમે દેવો છો અને દેવ શાસ્ત્રનો ભંગ કરી દીધો કોઈ માણસને દેવ કહેવાય કોઈ માણસને પ્રભુ કહેવાય ત્યારે તે પ્રભુનો પ્રભુ હોય દેવોનો દેવ હોય જે ફારુલ રાજા હતો એ પણ પોતાને દેવ કહેતો હતો નબુખાનેસર રાજા પણ કહેતો હતો ભાઈ હું દેવ છું મારી પ્રતિમા પણ તો આ લોકો પણ શેતાન નહીં બન્યા આ લોકો પણ પોતાને દેવ બનાવે જૂના કારણમાં પણ જે ઉપરી
જે ન્યાયાધીશો હોય એમના માટે પણ દેવો કરેલા છે, મૂર્તિઓ માટે પણ મનુષ્ય દેવ આપે છે, અમારો દેવ છે મૂર્તિ માટે. એટલે ત્યાં તો એવું બાર બાર એવું જોવાયું હતું કે શેતાને પાપ કર્યું હોય, પાપ કર્યું હોય તો પછી નિયમ હોય, નિયમ કોઈ લખ્યો નથી કે કઈ નિયમ શેતાને ભંગ કર્યો હોય. સારું આવી ગયા. પ્રભુ યહોવા કહે છે કે કદમાં ઊંચું થયું છે ને તેને પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે, તેનું અંતકરણ તેની ઊંચાઈ લીધે ગર્ભિત થયું છે, એટલે હું એને પ્રજાઓમાં જે પરાક્રમી પ્રજા છે એ જરૂર તેની ભલે કરશે. અને આ જ વાત યશાયામાં આવી છે, યશાયા તેનો 14મો અધ્યાય, કે જે શેતાને દુનિયાને થથરાવી અને અમુક બધા રાજ્યોને ડોલાવી દીધા અને લોકો એનાથી ભીતાતા, એને ભયભરો કેમ કર્યો? અને કહે છે બધા એની દશા જોશે, શેતાનને જે પોતાને બહુ ઊંચો કરે છે તો આજે લોકો એની હાલત જોવે છે. આપણે શું ભાગવા ભાગવા શેતાન ભાગવા ભાગવા આપણે એની હાલત જોઈએ છે. આ કેવું, જે પોતાને દેવ કહેતો તો એ મનુષ્ય એ ભાગવા લાગ્યો. વિચાર એ જેવું છે કે પોતાને દેવ કહેતો પોતાને દેવને મંદિર દરજે બેસાડતો હતો, શેતાન પોતાને દેવને મંદિર દરજે બેસાડતો હતો. એની જન્મોદન એની પરિણામ જયારે તેઓ તને જોશે, એવું પ્રભુએ શેતાન માટે ભૂમિકા કરી. જયારે તેઓ તને જોશે, બહુ બારીકાઈથી જોશે. ઓ કેટલો સરસ, કેટલો જબરજસ્ત ડાયનોસર નીકળી જાય, ખતરનાક કામ જતો હોય. હવે શેતાન જેમ કે લોકો એને નિહાળશે ત્યારે તેઓ તારા વિશે વિચાર જશે. જે માણસે પૃથ્વીને થથાવી, જેને રાજ્યને ડોલાવ્યા હતા, જેને જગતોને હરણ જેવું કરી નાખ્યું હતું, તેનામાં અને તેનામાં નજરોને પાયદાલ કરી નાખ્યા હતા, જેને પોતાના બંદીવાનને છોડવા છૂટા કરીને ઘરે જવા નતા દીધા, એ આ માણસ કે જેને લોકોને બંધનમાં રાખેલા હતા અને લોકો ચાહે તો બી બધા રડે તો બી ના જવા દે, એ આ તો કે છે વર્તનને ગલમ. તે છતાં તું સેવન સુધી ઘોરના ઊંડાના નીચા નીચો પારામાં આવશે. એટલે ગલમ એ તારા દેવા કહ્યું હતું, હું આકાશ પછડીશ ને હું દેવના તારાઓ કરતા મારું વાયસન ઊંચું કરીશ. દેવના તારા એટલે આ તારા નહીં, તારા એટલે દૂતો, જેટલા પણ દૂતો પાવરફુલ ઈશ્વરના દૂતો છે એટલે તારા કહેવાય છે. આપણે પણ જગતની જ્યોતિઓ કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં છે તમે સ્ટાર છો, તમે તારા છો, તારા ચમકે છે. એમ પ્રભુએ કીધું આકાશમાં તારા ગણ એટલે તારા ચમકે. તો ઇઝરાયલના બાળકોને તારા કહેવામાં આવે છે. અને પુનર્નિયમમાં પણ પહેલો જે કેમિકલ હોય છે કે આજે તમારી સંખ્યા તારા જેટલી થઈ ગઈ છે. અને પ્રભુ તારા નામે બોલાય, તારા એટલે આપણે તારા નહીં કરોડો તારા છે, પણ મનુષ્યને નામે બોલાય, મનુષ્યને તારા કહેવાય છે. અને દૂતોએ પણ તારા કહેવાય છે. અને એવી રીતે કે આ દૂતો પછી તારાઓ આપણે જોઈએ તો યહુદાનો પત્ર પ્રતિકર જણાય, યહુદાનો પત્ર તેનો પહેલો અધ્યાય એક જ અધ્યાય છે, તેની ત્યાં ભટકતા તારા લખેલા છે. તેરમી કલમ તેઓ પોતાનું લાજનું પેટ કાઢનારા સમુદ્રના વિકરાળ મોજાઓ છે, તેઓ ભટકનારા તારા છે. આ બધા ભટકતા તારા છે કે જેને આપણે મુસાફર વિશે તકરાર થઈ ઉપરની વાત મીઠા લખી છે, એમાં શેતાન અને મીઠા છે. અને પેલી આગળ એવું છે કે જે દૂતોને પ્રભુએ અંધારામાં અંધકારના સનાતન દુનિયામાં આવ્યા એ બધા તારા છે, એ બધા ભટકતા તારા છે. તો કહે છે કે જેને અને શેતાન માટે લખી છે એ પહેલા પ્રભાતનો તારો કહેવાતો, ત્રીજું દિવસ માટે કીધું છે પ્રકાશિત પ્રભાતનો તારો. તો શેતાન જે હતો એનું નામ હતું પ્રભાતનો પુત્ર, પ્રભાતનો પુત્ર એટલે તેજસ્વી તારા. હવે શેતાન લખી છે તેજસ્વી તારો, કઈ કલમ? યશાયામાં, યશાય ચંદુરાયની બારમી કલમ, યશાય ચંદુરાય તેજસ્વી તારા.
એટલે શેતાન પણ એક તારો કહેવાય. તારો એટલે એટલે આમ પાંખિયા વાળા નહીં પણ ચમકતો પથરો કે ચમકે એને તારો કીધો છે. બહુ મોટો તારો એટલે આપણને હવે આપણે તારા કીધા છે એટલે આપણે બીજી રીતે આપણે બીજા પ્રકારે એમની આંખો ખોલીએ છે. જયારે પેલો પ્રકાશ સૂરજ નો પ્રકાશ જે હોય એ બીજો પ્રકાશ આપે છે પણ આત્મિક પ્રકાશ એ પ્રભુ આપે છે. તો એ આ જે સલાહ હતો કે છે કે તું તો પ્રભાતનો તું તેજસ્વી તારો પ્રભાતનો પુત્ર તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે બીજી પ્રજાઓને નીચે પાડનાર તું કપાઈને ભય જો કેમ કરો છો. એ તો એ લખ્યું હતું કે હું મારું રાજસ્થાન ઊંચું રાખીશ હું છેક પૃથ્વીના છેડામાં સવારના પર્વતો પર બેસીશ હું મેઘો પર આરોહણ કરીશ હું પોતાને પરાક્રમ સમાન કરીશ. એટલે શેતાને એ વિચાર્યું કે હું બીજા બધા જે તારા છે ઈશ્વરના જે તારા છે ઈશ્વરના બધા જે લોકો છે પાવરફુલ છે એમના કરતા પણ હું મારું ગ્રેજ્યુએશન વધારીશ. કહ્યું છે કે આપણે આપણું યુદ્ધ રક્તમાં સામે નથી પણ આત્મિક યુદ્ધ છે આકાશીમાં સ્થાનોમાં દુષ્ટાત્માઓના સામે એ બધા એક તારાઓ છે. આપણને ખબર છે પ્રતિકર બારમાં કહ્યું છે શેતાને પોતાના પુષ્કાથી પ્રભુના જે તારા હતા એને ફેંક્યા એટલે એક ત્રીજો ભાગ એ તારાઓને પાડ્યા એટલે શેતાન પાસે આજે 33 કરોડ કેળા દેવી દીધા. એ લોકો પાસે શેતાન પાસે એટલા એના પ્રભુના દૂતો ને એને બેકાવીને ઘણા દૂતોને પોતાના અંદર લઈને પાડી નાખ્યા. હવે જો ઈશ્વરના દૂતોને એ ભમાવી શકતો હોય તો આદમ અમારે બી ભમાવે આરામથી આનાથી ભમાવે પ્રભુના દૂતો કે જેની આજ્ઞા પાડનારા પરાક્રમમાં ભરેલો દૂતો એ પ્રભુના દૂતોને પણ એ જો બહેકાવી શકે એટલે લગી છે એ જ્ઞાની. તો એ પ્રભુના પણ દૂતોને એને બહેકાવ્યા અને અમુક બધા દૂતોને એની પાછળ પડ્યા અને બધા એના ફોલોઅર્સ થઈ ગયા એની અંદર પણ દૂતો એના લીધે દૂતો હતા એટલે એને પોતાને એનું સિંહાસન ઊંચું કર્યું. માની લો એના સાઈડમાં કોઈ દૂધ હોય એની પાસે 50 હોય અને આ શેતાન પાસે 50 હોય તો પેલાને જીતીને 50 લઈ જાય એટલે 100 થઈ ગયા એના અંદરમાં એટલે એ એક દૂધનો પૂરી થઈ ગયો. એવી રીતે એને રાજ્ય જીતતો ગયો રાજ્ય જીતતો ગયો અને પછી એનો મોટો થઈ ગયો. ચાલો આપણે આમેન પ્રસંગના સાથે કરીએ. અકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જેમ અકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય એ સુ ત્યાં જ મને આપો જેમ માફ કરું છું તેમ માફ કરો અને પ્રશ્ન ન લાવો અને સત્તા છક્ક કરો રાજ્ય તા પરાક્રમ તા મહિમા સરકાર તમારા છે. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ.